નમસ્કાર. રાજ્ય સહિત દેશ સૂર્યના સમાચાર સ્પીડ ન્યૂઝમાં હું જનક. શરૂઆત કરીએ પંચમહાલથી. એક મહત્વપૂર્ણ સમાચાર, ગોધરાના 51 ગામમાં પાણી પુરવઠો બંધ કરાયો છે. નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણી અપાય છે. તમામ 51 ગામમાં ઇલેક્ટ્રિક મોટરમાં ખામી સર્જાતા પાણીની મુશ્કેલી સર્જાઈ છે. પંપિંગ સ્ટેશનમાં આવેલી 2 મોટરમાં ખામી સર્જાઈ છે. 3 દિવસથી તમામ 51 ગામમાં આ પાણીની મુશ્કેલી સર્જાઈ હતી. 2 મોટરમાં ખામી સર્જાઈ છે અને 3 દિવસથી તમામ 51 ગામમાં પાણીની મુશ્કેલી સર્જાઈ છે. લોકોને હાલાકી પડી રહી છે. ગોધરાના 51 ગામમાં પાણી પુરવઠો બંધ કરાયો છે. નર્મદા મુખ્ય કેનાલથી પાણી અપાય છે તમામ 51 ગામોને. જયેન્દ્ર ભોઈ અમારી સાથે જોડાયા છે. જયેન્દ્ર, 51 ગામમાં 3 દિવસથી પાણી નથી આવી રહ્યું, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે અને ક્યાં સુધી પાણી અપાશે? ચોક્કસ જનક, પંચમહાલનો જે મુખ્ય મથક ગોધરા છે, ગોધરા તાલુકાના જે 51 ગામો છે તેમાં હાલ પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. નર્મદા નહેરના જે પાણી છે તેનું જ પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ એકમાત્ર સ્ત્રોત છે જેનાથી આટલા વધારે પડતા ગામોની અંદર પાણી પહોંચાડી શકાય છે. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા માત્ર હેન્ડપંપ છે, પણ તેની અંદર પણ જે ભૂગર્ભ જળ નીચે જવાથી હેન્ડપંપ પણ હાલ બંધ પડેલા છે. ત્યારે એકમાત્ર સ્ત્રોત તરીકે આ નર્મદાનું પાણી જ પીવા માટે હતું, જે ઇલેક્ટ્રિક મોટરની અંદર ખામી સર્જાતા આ 3 દિવસથી પાણીનો જે પુરવઠો છે તે બંધ કરવામાં આવ્યો છે. અને જાણવા મળ્યા મુજબ હજુ પણ આગળ 3 દિવસ આ પુરવઠો બંધ રહેવાની શક્યતા છે. જે પ્રમાણે 2 મોટરો જે છે તેની અંદર ખામી સર્જાઈ છે, જેને લીધે 51 જે ગામો છે તેની અંદર હાલ પાણી બંધ કરવામાં આવ્યું છે. ગોધરા તાલુકાનું જે આભાર જયેન્દ્ર.